અંબાજી ખાતે ઓક્સિજન જનરેશન પ્લાન્ટનો શુભારંભ કરાયો. યાત્રાધામ અંબાજી પછાત વિસ્તારમાં આવેલું અને અહીં આરોગ્યને લગતી સુવિધાઓ નામે કંઈ નથી અને જો કોઈ ઇમરજન્સી સારવાર કે ઓક્સિજનની જરૂર પડે તો અંબાજીથી 55 કિલોમીટર દૂર પાલનપુર ખાતે જવું પડે છે. તેથી અંબાજીમાં ઓક્સિજન પ્લાન્ટની જરૂર હતી અને કોરોનાના સમયમાં આવા ઓક્સિજન પ્લાન્ટની ખૂબ જ ખોટ વર્તાઈ હતી. આજે અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે સવારે 11 વાગે ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકાયો હતો. રોટરી ક્લબ અંબાજી ડિસ્ટ્રિક્ટ 3054 તથા રોટરી ક્લબ ફોર્ટ વાઇનને ડિસ્ટ્રિક્ટ 6540 યુએસએ તથા રોટરી ફાઉન્ડેશન ઓફ રોટરી ઇન્ટરનેશનલના સહયોગથી આ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સવારે 11 કલાકે અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકાયો હતો, જેમાં અંબાજી મંદિરના વહીવટદાર એસજે ચાવડા, રોટરી ક્લબના લલિતભાઈ શર્મા, જોઈતાભાઈ પટેલ, હોસ્પિટલના હેડ ડૉક્ટર શોભા ખંડેલવાલ અને ડૉક્ટર સ્ટાફ, રોટરી ક્લબ અંબાજીના પ્રમુખ સહિત અન્ય મેમ્બર્સ હાજર રહ્યા હતા. આ ઓક્સિજન પ્લાન્ટની કિંમત અંદાજિત 40 લાખ જેટલી થાય છે. આ માટે રોટરી ક્લબના એક NRI મેમ્બરે દાન આપી મદદ કરી હતી. આ પ્લાન્ટથી 1 કલાકમાં 250 કિલો ઓક્સિજન પૂરો પાડવામાં આવશે. આ ઓક્સિજન પ્લાન્ટ અંબાજી તેમજ આજુબાજુ વિસ્તારના લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.